गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो विद्यार्थी मित्रों। धोरण 9 सामाजिक विज्ञान में आपणे 19मो पाठ भूगोळनो के जेमनुं नाम छे भारत लोक जीवन, आपणे ए पाठ छे एमनी चर्चा करी रह्या हता। आ पाठमां विद्यार्थी मित्रों आपणे भारतना तमाम राज्यो छे, 29 राज्यो छे, ए 29 राज्योमां रहेता जे लोको छे ते लोको छे એની આપણે ખોરાકની, રહેઠાણની, પોશાકની, તહેવારોની, ઉત્સવોની આપણે વાત કરવાની છે। તો પહેલાં આપણે અભ્યાસ સરળતાથી થઈ શકે તે માટે આપણે આપણું જે સમગ્ર ભારત છે તે ભારતને આપણે 3 વિભાગમાં ડિવાઈડેડ કરી દઈએ, બરાબર છે, 4 વિભાગમાં। એમાં સૌ પ્રથમ જે આપણું પહેલું ભારત છે જેને આપણે પશ્ચિમ ભારત કહીએ છે, બરાબર છે। આપણે ભારતના કુલ 4 ભાગો પાડ્યા છે, પશ્ચિમ ભારત, ઉત્તર ભારત, દક્ષિણ ભારત અને પૂર્વ ભારત, બરાબર। હવે 29 રાજ્યોમાંથી કયા રાજ્યો એવા છે જે પશ્ચિમ ભારતમાં આવે છે, કયા રાજ્યો છે ઉત્તર ભારતમાં આવે છે, દક્ષિણમાં અને પૂર્વમાં, એવી રીતે આપણે અભ્યાસ કરશું તો સરળતા રહેશે। તો પશ્ચિમ ભારતમાં સૌ પ્રથમ પહેલું જે રાજ્ય છે એ છે રાજસ્થાન, પછી બીજું રાજ્ય છે એ છે ગુજરાત, એના પછીનું છે એ છે મહારાષ્ટ્ર, એના પછીનું છે એ છે મધ્યપ્રદેશ, અને છેલ્લું જે રાજ્ય છે એ છે ગોવા। એક એક કુલ 5 રાજ્યો, કુલ 5 રાજ્યો, બરાબર। હવે જે આ 5 રાજ્યો છે એના આપણે સૌ પ્રથમ પહેલાં આપણે આ 5 રાજ્યો છે એના ખોરાકની વાત કરી, એના પછીની આપણે આ 5 જે રાજ્યો છે એના આપણે તો કે પોશાકની વાત કરી, પોશાક એટલે કે પહેરવેશ, અને ત્રીજી આપણે વાત કરી રહેઠાણની, તો કે આ 5 રાજ્યોમાં જે લોકો રહે છે એ કેવા મકાનોમાં રહે છે। હવે આપણે વાત કરશું એના પછીનો જે પોઈન્ટ છે, બરાબર, તો કે પશ્ચિમ ભારતના આ જે 5 રાજ્યો છે એ 5 રાજ્યોમાં તો કે કેવી ભાષા બોલવામાં આવે છે, ભાષા, બરાબર છે। એટલે આજે આપણે રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગોવા આ 5 રાજ્યો છે એમના જે લોકો છે એમની આપણે ભાષા વિશે વાત કરવાની છે। તો સૌ પ્રથમ પહેલાં આપણે વાત કરીએ રાજસ્થાનની, બરાબર, તો કે રાજસ્થાનના લોકો છે એની મુખ્યત્વે ભાષા હિન્દી છે, કઈ હિન્દી છે, પણ રાજસ્થાનમાં મોટા ભાગના લોકો છે એ મારવાડી બોલી બોલે છે, કારણ કે રાજસ્થાનમાં મારવાડ નામનો પ્રદેશ આવેલો છે। આમ તો નોર્મલી તમે રાજસ્થાનના કોઈ પણ રાજ્યોમાં વિદ્યાર્થી મિત્રો જાઓ તો ત્યાં તમને પછી જયપુર હોય, ઉદયપુર હોય, જોધપુર હોય, અજમેર હોય, ગમે તે તમે એમના જિલ્લાઓમાં જાઓ ત્યાં મુખ્યત્વે ભાષા તરીકે હિન્દીનો ઉપયોગ થાય છે। પણ રાજસ્થાનમાં જે મારવાડ પ્રદેશ છે એ મારવાડ પ્રદેશના લોકો છે એ મારવાડી ભાષાનો ઉપયોગ કરે છે। ચાલો હવે આપણે વાત કરવાની છે તો કે ગુજરાતની, તો કે ગુજરાતના લોકો છે એ કઈ ભાષા બોલે છે, તો કે ગુજરાતની મુખ્ય ભાષા છે એ ગુજરાતી છે, તો કે ગુજરાતમાં રહેનારા દરેકે દરેક નાગરિકો છે એ ગુજરાતી ભાષાનો ઉપયોગ કરે છે, પરંતુ ગુજરાતી ભાષાનો ઉપયોગ કરે છે પણ બોલી બધાની અલગ અલગ છે। ઓલું કહેવાય છે ને વિદ્યાર્થી મિત્રો, તો કે પ્રદેશ બદલાઈ જાય એટલે બોલી પણ બોલાઈ જાય છે, બોલી એટલે બોલવાની સ્ટાઈલ। આપણે ગુજરાતમાં રહેનારા દરેકે દરેક લોકો છે એ ગુજરાતી ભાષા બોલીએ છે, પણ પ્રદેશ પ્રમાણે આપણી બધાની બોલવાની સ્ટાઈલ, ઢબ અલગ છે। ઉદાહરણ તરીકે તમે ગુજરાતના કચ્છ પ્રદેશમાં જાઓ તો ત્યાં કચ્છી ગુજરાતીનો ઉપયોગ થાય છે, કેવી ગુજરાતી, તો કે કચ્છી ગુજરાતીનો।
પછી એવી જ રીતે તમે અમદાવાદમાં જાઓ તો અમદાવાદ છે એ મધ્ય ગુજરાતમાં આવે છે, તો મધ્ય ગુજરાતમાં આવતું હોવાથી ત્યાં તો કે ચરોતરી બોલીનો ઉપયોગ થાય છે. એવી જ રીતે તમે દક્ષિણ ગુજરાતમાં જાઓ તો દક્ષિણ ગુજરાતમાં તો કે સુરતી બોલીનો ઉપયોગ થાય છે. એવી જ રીતે તમે સૌરાષ્ટ્રમાં આવો તો કાઠિયાવાડી બોલી બોલાય છે. એટલે કહેવાનો મતલબ એવું છે વિદ્યાર્થી મિત્રો કે ભાષા બધાની એક જ છે. કઈ? તો કે ગુજરાત, એટલે કે ગુજરાતી ભાષા બોલે છે, પણ બધાની બોલવાની જે સ્ટાઇલ છે એટલે કે બોલવાની જે ઢબ છે તે અલગ અલગ છે. હવે આપણે વાત કરીએ મધ્યપ્રદેશની, તો કે મધ્યપ્રદેશ છે તેમની મુખ્ય ભાષા હિન્દી છે. મધ્યપ્રદેશ છે એમાં બીજી કોઈ પણ એક પણ ભાષા છે એ બોલાતી નથી સિવાય હિન્દી. એટલે મધ્યપ્રદેશના લોકો છે એ હિન્દી ભાષાનો ઉપયોગ કરે છે. હવેના પછીનું છે મહારાષ્ટ્ર, તો કે મહારાષ્ટ્રમાં તો કે મરાઠી ભાષાનો ઉપયોગ થાય છે, પણ મહારાષ્ટ્રમાં જે મુંબઈ છે ત્યાં સૌથી વધારે બોલાતી ભાષા હોય તો એ છે હિન્દી. કારણ કે મુંબઈ મહારાષ્ટ્ર છે એનું સૌથી મોટું શહેર છે, આર્થિક પાટનગર પણ છે, અને મુંબઈમાં તો કે આખા ભારતમાંથી, સમગ્ર ભારતમાંથી અલગ અલગ રાજ્યોમાંથી લોકો તો કે ધંધો વ્યવસાય કરવા માટે આવે છે. એટલે મુંબઈમાં તો કે હિન્દી બોલી બોલાય છે, પણ જે મહારાષ્ટ્ર છે આખા મહારાષ્ટ્રના મોટા ભાગના જે વિસ્તારો છે એમાં તો કે મરાઠી ભાષાનો ઉપયોગ થાય છે. એના પછીનું છે તો કે ગોવા, ગોવાની મુખ્ય ભાષા છે કોંકણી ભાષા. એટલે કે ગોવાના લોકો છે એ કોંકણી ભાષાનો બોલે છે. એટલે કહેવાનો મતલબ છે કે દરેકે દરેક રાજ્યો છે એની એક પર્ટિક્યુલર ભાષા છે, બરાબર છે, પરંતુ દરેકે દરેક રાજ્યો છે એના અલગ અલગ જે વિભિન્ન પ્રદેશો છે એ પ્રદેશોમાં વિભિન્ન બોલીઓ બોલાય છે. ઉદાહરણ તરીકે આપણે ગુજરાતની વાત કરી તો કે ગુજરાતી, ગુજરાતમાં એક જ ભાષાનો ઉપયોગ થાય છે ગુજરાતી, પણ બધા ગુજરાતીઓ છે એની બોલવાની સ્ટાઇલ છે એ અલગ અલગ છે. એવી જ રીતે ગુજરાતમાં જે જંગલ વિસ્તારમાં રહેતા આદિવાસીઓ છે એ આદિવાસીઓની પણ તો કે આપણે જે બોલીનો ઉપયોગ કરીએ છીએ, ભાષાનો ઉપયોગ કરીએ છીએ એનાથી વિભિન્ન હોય છે. એટલે કે દરેક રાજ્યના દરેકે દરેક પ્રદેશોમાં વિભિન્ન ભાષાનો ઉપયોગ થાય છે. હવે એના પછીનો જે પાંચમો પોઈન્ટ છે, બરાબર છે, એ છે ઉત્સવો, તહેવારો, જે આપણને ખૂબ જ ગમે છે. ઉત્સવો, તહેવારો, અને આમાં જ આપણે તો કે મેળાઓની પણ વાત કરવાની છે, અને આ જ પોઈન્ટમાં આપણે નૃત્યની પણ વાત કરવાની છે. સંસ્કૃત ભાષાના એક મહાન કવિ થઈ ગયા જેમનું નામ છે મહાકવિ કાલિદાસ, એણે એવું કહ્યું છે કે મનુષ્ય ઉત્સવ પ્રિય છે. ઉત્સવ એટલે તહેવાર, એટલે કહેવાનો મતલબ છે કે મનુષ્યને એટલે કે એમને ઉત્સવો એટલે કે તહેવારો ઉજવવા ખૂબ જ ગમે છે. ઉદાહરણ તરીકે આપણે આપણી વાત કરીએ તો કે જેવો તહેવાર આવવાનો હોય એ પહેલાં જ આપણે 15 અથવા તો આપણે 20 દિવસ અગાઉ તેમની તૈયારીમાં લાગી જઈએ છીએ, કારણ કે તહેવારો ઉજવવા આપણને ગમે છે. આપણે આપણી રોજિંદા જે જિંદગી છે એ આપણું જે રોજિંદા કામ છે એમાં એટલા બધા વ્યસ્ત થઈ જાય છે કે આપણને આપણા સગા સંબંધીઓ છે અથવા તો આપણા પોતાના મનોરંજન માટે આપણને ટાઈમ મળતો નથી. તો આવા સમયે તો કે ક્યારે તો કે આપણે રોજિંદા કામમાંથી આપણને તહેવારો છે એ એક બે દિવસ છે એમાંથી રજા આપી દે છે, એટલે આપણને ઉત્સવો તહેવારો ઉજવવા ખૂબ જ ગમે છે. એટલે તો ભારતના સંસ્કૃત દેશના મહાન કવિ કે જેમનું નામ છે કાલિદાસ, એણે કહ્યું છે કે મનુષ્ય ઉત્સવ પ્રિય છે. જેવો ઉત્સવ તહેવાર નજીક આવતો જાય તેમ તેમ આપણે અંદર તો કે ખુશીઓ અથવા તો એ ઉત્સવ કઈ રીતે ઉજવવો અલગ અલગ આપણે એની તૈયારીઓમાં લાગી જાય છે. ભારતના લોકો અનેક ઉત્સવો અને તહેવારો ઉજવે છે. એવું કહેવાય છે કે ભારત ઉત્સવોનો દેશ છે, તહેવારોનો દેશ છે, કારણ કે આપણા દેશમાં જેટલા ઉત્સવો અને તહેવારો ઉજવવામાં આવે છે વિશ્વના બીજા એક પણ દેશમાં આટલા તહેવારો અને ઉત્સવો છે એ ઉજવવામાં આવતા નથી. કારણ કે અહીંયા બધાની સંસ્કૃતિ અલગ છે, પ્રદેશ અલગ છે, અને જેટલી સંસ્કૃતિ અને પ્રદેશ અલગ અલગ એટલા જ ઉત્સવો અને તહેવારો છે એ ઉજવવામાં આવે છે.
એટલે ભારત દેશમાં સૌથી વધારે ઉત્સવો અને તહેવારો છે એ ઉજવવામાં આવે છે. તો આપણે વાત કરીએ તો કે કયા કયા રાજ્યમાં કયા કયા ઉત્સવો ઉજવવામાં આવે છે. આ ઉપરાંત તો કે આપણો ભારત દેશ છે એમાં લોકો છે એ નૃત્યના પણ શોખીન હોય છે અને ભારતના લોકો છે એ મેળાઓમાં જવાના પણ શોખીન હોય છે. તો સૌ પ્રથમ પહેલાં આપણે રાજસ્થાનની વાત કરીએ, બરાબર છે? તો કે રાજસ્થાનના લોકો છે એ કેવા કેવા ઉત્સવો ઉજવે છે? તો કે રાજસ્થાનના લોકો છે એનો મુખ્ય ઉત્સવ છે હોળી અને ગણગોર. હોળી, હમણાં જ આપણે હોળીનો તહેવાર છે એ ઉજવ્યો છે. આમ તો નોર્મલી અત્યારે તો ભારતના દરેકે દરેક રાજ્યોમાં દરેકે દરેક પ્રકારના ઉત્સવો અને તહેવારો ઉજવવામાં આવે છે, પરંતુ ભારતના દરેકે દરેક રાજ્યો છે એનો એક મુખ્ય તહેવાર હોય છે. તો એવી જ રીતે જે રાજસ્થાન છે એનો મુખ્ય તહેવાર છે તો કે ગણગોર. તો કે ત્યાંના લોકો છે એ ગણગોર નામનો જે તહેવાર છે એ ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. એવું કહેવાય છે કે ગણગોર જે તહેવાર છે એમાં તો કે ભગવાનની મૂર્તિ છે એ નદીની જે માટી છે એમાંથી બનાવવામાં આવે છે, પછી એની સ્થાપના કરવામાં આવે છે અને છેલ્લે એ જ માટીની મૂર્તિ છે એનું નદીમાં વિસર્જન કરવામાં આવે છે. તો કે રાજસ્થાન છે એનો મુખ્ય તહેવાર છે ગણગોર. એવી જ રીતે રાજસ્થાનના ઘણા બધા જે નૃત્યો છે એ પણ ખૂબ જ જાણીતા છે. ઉદાહરણ તરીકે રાજસ્થાનનું મુખ્ય નૃત્ય છે એ છે ઘૂમર. તો કે ત્યાંની રાજસ્થાનની સ્ત્રીઓ છે એ જ્યારે વાર તહેવારો આવે છે ત્યારે ઘૂમર નૃત્ય છે એ ખૂબ જ સારી રીતે કરે છે. એવી જ રીતે કચ્છી ઘોડી, કલબલિયા આ બધા જ રાજસ્થાનના જાણીતા અને મુખ્ય નૃત્યો છે. એવી જ રીતે આ બધા લોકનૃત્યો છે. લોકનૃત્યોનો મતલબ છે લોકો દ્વારા કરવામાં આવતા નૃત્ય. તો કે જે વંશ પરંપરાગત ચાલી આવતા હોય, કોઈ બી શીખવાડ્યા ન હોય, બસ અગાઉની પેઢી કરતી હોય એનામાંથી જોઈને આપણે કરીએ અને આપણામાંથી જોઈને આપણી જે આવનારી પેઢી છે એ કરે, એવા નૃત્યોને લોકનૃત્ય કહેવામાં આવે છે. તો રાજસ્થાનનું લોકનૃત્ય છે એ છે ઘૂમર. એવી જ રીતે રાજસ્થાનમાં લોકગીતો છે એ પણ ખૂબ જ ગાવામાં આવે છે. લોકગીતો એટલે લોકનૃત્ય જેવા જ લોકગીતો હોય છે. એક મોઢેથી ગવાય, પછી એનાથી આવનારી પેઢી શીખી જાય, પછી ત્રીજી, એવા ઘણા બધા લોકગીતો છે એ પણ રાજસ્થાનમાં ગવાય છે. હવે આપણે વાત કરીએ આપણા ગુજરાતની. તો કે ગુજરાત છે આખા વિશ્વમાં રાસ ગરબા માટે પ્રસિદ્ધ છે, કારણ કે ગુજરાત છે એનો મુખ્ય તહેવાર છે નવરાત્રિ. નવરાત્રિ એટલે ભારતનો સૌથી મોટામાં મોટો તહેવાર, 9 દિવસનો તહેવાર હોય છે. અને ગુજરાતના જે રાસ ગરબા છે એ રાસ ગરબા અત્યારે આખું વિશ્વ છે એમાં પ્રસિદ્ધ છે. અને ગુજરાત એ રાસ ગરબા છે એના માટે જ આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. એટલે ગુજરાતના લોકનૃત્ય માટે પણ તમે ગરબાને લઈ શકો છો. દર વર્ષે તો કે ગુજરાતમાં નવરાત્રિનો તહેવાર છે એ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. 9 દિવસનો જે તહેવાર હોય છે ત્યારે રાત્રે લોકો છે, નાની બાળાઓથી લઈને સ્ત્રીઓ પુરુષો અને છોકરા છોકરીઓથી લઈ અને રાત્રે છે એ માતાજીના ગરબા છે એ તો કે રાસ ગરબા છે એ કરવામાં આવે છે. એટલે ગુજરાતનું મુખ્ય નૃત્ય છે એ છે રાસ ગરબા. એના પછીની આપણે વાત કરવાની છે તો કે મહારાષ્ટ્ર. તો કે મહારાષ્ટ્રનો મુખ્ય તહેવાર છે ગણેશ ચતુર્થી. ગણેશ ચતુર્થીનો તહેવાર છે એ ભાદરવા મહિનામાં આવે છે. એમાં આપણે ઘરમાં ગણપતિની નાની મૂર્તિ લઈ અને સ્થાપના કરવામાં આવે છે અને પછી તમે 3, 5, 7, 9, 11 દિવસ સ્થાપના કરી અને છેલ્લે પછી આપણે અંતે એ મૂર્તિ છે એનું વિસર્જન કરવામાં આવે છે. તો તમે જોજો, ગણેશ ચતુર્થીનો તહેવાર જ્યારે ચાલતો હોય છે ત્યારે મહારાષ્ટ્રમાં દરેકે દરેક ગામડાઓમાં, દરેકે દરેક શહેરોની, દરેકે દરેક સોસાયટીઓ છે, શેરીઓ છે, બજારો છે, એ બધા જ વિસ્તારોમાં ગણપતિની સ્થાપના કરવામાં આવે છે. ધામધૂમથી આ તહેવાર છે એ ખૂબ જ સારી રીતે ઉજવવામાં આવે છે. એવી જ રીતે મહારાષ્ટ્ર છે એનું મુખ્ય નૃત્ય છે લાવણી.
तो कि त्यानी स्त्रीओ है ये महाराष्ट्रीयन ढबे साड़ी पहेरी अने लावणी नृत्य है ये करे छे। हवे आपणे वात करवानी छे मध्य प्रदेश, तो कि मध्य प्रदेश है एनो मुख्य त्यौहार है शिवरात्रि। अने आ शिवरात्रिनो त्यौहार है ये उज्जैन शहर में खूब ज सारी रीते उजवामां आवे छे, कारण के मध्य प्रदेशनुं जे उज्जैन शहर है तेमां भारत में जे शंकर भगवानना जे 12 ज्योतिर्लिंगो आवेला छे एमानुं एक ज्योतिर्लिंग छे ए उज्जैनमां आवेलुं छे। तेथी उज्जैनमां शिवरात्रिनो त्यौहार छे ए खूब ज धामधूमथी उजवामां आवे छे। अने मध्य प्रदेशनो मुख्य त्यौहार पण तो के शिवरात्रि ज छे। एटले कहेवानो मतलब छे के अत्यारे तो एवुं कोई जरूरी नथी के आ जे त्यौहार छे आ राज्यमां ज उजवामां आवे। अत्यारे तो दरेके दरेक त्यौहारो छे ए दरेके दरेक राज्यमां उजवामां आवे छे। उदाहरण तरीके पश्चिम भारतना लोको छे अत्यारे दिवाळी छे, नवरात्रि छे, शिवरात्रि, दशहरा, गणेश चतुर्थी, पछी ईद, मोहरम, नाताल, महावीर जयंती, पतेती, चेतीचांद, बुद्ध जयंती वगैरे जेवा अनेक त्यौहारो छे એ ખૂબ જ ધામધૂમથી ઉજવે છે। એટલે કહેવાનો મતલબ છે કે તહેવાર કોઈ પણ ધર્મનો હોય લોકો છે એમાં ભાગ લઈ અને ખૂબ જ સરસ રીતે તહેવારો ઉજવે છે। ચાલો હવે આપણે વાત કરવાની છે એના પછીનો છેલ્લો પોઈન્ટ છે એ છે મેળાઓ। સદીઓથી ભારતમાં મેળાઓ છે એ ભરાય છે, કારણ કે પહેલાંના સમયમાં જ્યારે ટીવી છે, રેડિયો છે, મોબાઈલ છે, ઇન્ટરનેટ છે, આ બધા આપણા મનોરંજનના સાધનો છે। આવા મનોરંજનના સાધનો નહોતા ત્યારે એ લોકો છે પોતાનું મનોરંજન કરવા માટે તો કે મેળાઓમાં જતા હતા। માણસ છે પોતાની રોજિંદા જિંદગીથી જ્યારે કંટાળી જાય છે ત્યારે એને પોતાનું જે મન છે, શરીરનો થાક ઉતારવા માટે એને મનોરંજનની જરૂર પડે છે। અને અત્યારે આપણે મનોરંજન તો કે મોબાઈલ લઈને બેસી જઈએ છીએ, અથવા તો આપણે પિક્ચર જોવા જઈએ છીએ, અથવા તો આપણે કોઈ પણ ફરવાના સ્થળે જઈએ છીએ, પણ પ્રાચીન ભારતમાં આવું નહોતું, કારણ કે આવા બધા જે અત્યારે સોશિયલ મીડિયાઓ છે એ ત્યારે તો હતી જ નહીં, ટીવી પણ હતી અને રેડિયો પણ નહોતા, તો એ લોકો છે એ પોતાનું મનોરંજન કરવા માટે તો કે મેળાઓમાં જતા હતા। એટલે ભારતમાં સદીઓથી પ્રાચીન સમયથી મેળાઓ છે એ ભરાય છે, આ મેળાઓમાં લોકો જાય છે અને મનોરંજન થાય છે। તો ભારતના કયા કયા પ્રદેશોમાં કેવા કેવા મેળાઓ ભરાય છે આપણે એની વાત કરીએ। સૌ પ્રથમ તો પહેલાં આપણે વાત કરીએ તો કે ભારતના સૌથી મોટા મેળાની, તો કે ભારતનો જે સૌથી મોટામાં મોટો મેળો છે એ છે કુંભ મેળો, બરાબર છે, કે જે 12 વર્ષે એકવાર ભરાય છે અલ્હાબાદ। ઉત્તર પ્રદેશમાં એક શહેર છે અલ્હાબાદ કે જ્યાં ગંગા અને યમુના નદીનો સંગમ થાય છે, આ અલ્હાબાદ શહેરમાં તો કે ભારત છે એનો સૌથી મોટામાં મોટો મેળો ભરાય છે। પણ આ મેળો છે એ વધારે તો કે જે સાધુ સંતો છે એમના માટેનો જ છે। ચાલો હવે સૌ પ્રથમ પહેલાં આપણે વાત કરીએ રાજસ્થાનની, બરાબર છે, તો કે રાજસ્થાનના કયા શહેરમાં કયો મેળો ભરાય છે, તો સૌ પ્રથમ પહેલું છે કાર્તિકી પૂર્ણિમા, એટલે કાર્તક મહિનાની જે પૂનમ હોય છે એને કહેવાય છે કાર્તિકી પૂર્ણિમા। કાર્તિકી પૂર્ણિમાના દિવસે તો કે રાજસ્થાનનું જે પુષ્કર નામનું શહેર છે એ પુષ્કર નામના શહેરમાં તો કે મેળો ભરાય છે, અને આ મેળો છે એ ખાસ ઊંટની લે વેચ માટે ભરાય છે। એટલે કહેવાનો મતલબ છે કે ઊંટની તમારે લેવા હોય અથવા તો તમારે ઊંટનું વેચાણ કરવું હોય તો આ મેળામાં તમને આરામથી તમારા ઊંટની લે વેચ તમે કરી શકો છો। કાર્તિકી પૂર્ણિમા રાજસ્થાનનું પુષ્કર નામનું શહેર કે જ્યાં આ મેળો ભરાય છે। આ ઉપરાંત જે આ પુષ્કર નામનું શહેર છે એ બીજી બે રીતે પણ પ્રખ્યાત છે, એમાં પહેલું છે બ્રહ્માજીનું મંદિર। આખા ભારતમાં બ્રહ્માજીનું મંદિર છે એ ફક્ત ભારતમાં આ પુષ્કર એક જ શહેર એવું છે કે જ્યાં આવેલું છે, એના માટે પણ આ પુષ્કર શહેર જાણીતું છે। અને બીજી રીતે કઈ રીતે આપણે પુષ્કરને ઓળખીએ છીએ તો કે રાવણ, બરાબર છે, લંકાનો જે અધિપતિ હતો રાવણ એમની જે પત્ની હતી મંદોદરી, એ મંદોદરી છે એ પુષ્કર શહેરની હતી। એટલે કે પુષ્કર શહેર છે એ કાર્તિકી પૂર્ણિમાના મેળા માટે જાણીતું છે, અને અન્ય આ બે પણ એમની વિશેષતાઓ છે। હવે આપણે વાત કરવાની છે સિદ્ધપુર,
સિદ્ધપુર પાટણ જિલ્લામાં આવેલું છે. તો કે ઉત્તર ગુજરાતમાં જે સિદ્ધપુર નામનું શહેર છે કે જે પાટણ જિલ્લામાં આવેલું છે, સિદ્ધરાજ જયસિંહ સોલંકીએ આ જે શહેર છે એમની સ્થાપના કરી હતી. તો કે સિદ્ધપુર જે પાટણ છે એ શહેર છે એમાં પણ કાર્તિકી પૂર્ણિમાના દિવસે મેળો ભરાય છે. ગુજરાતમાં તો આખા ભારતમાં સૌથી વધારે મેળાઓ ભરાય છે, એમાં ખાસ કરીને જ્યારે ગુજરાતમાં સાતમ આઠમના શ્રાવણ મહિનામાં જ્યારે સાતમ આઠમ જન્માષ્ટમીના તહેવારો જ્યારે ચાલતા હોય છે ત્યારે ગુજરાતનું એક પણ શહેર એવું ન હોય કે જ્યાં મેળાઓ છે એ ન ભરાતા હોય. એટલે સિદ્ધપુર પાટણમાં પણ મેળો ભરાય છે. આ ઉપરાંત તો કે આપણું ગુજરાત છે એમાં અમદાવાદ જિલ્લો, ધોળકા તાલુકો અને ગામનું નામ છે વૌઠા. આ વૌઠા ગામમાં પણ તો કે એક મેળો ભરાય છે અને આ મેળો છે એ ખાસ ગધેડાની લે વેચ માટે મળે છે. અને આ ઉપરાંત વૌઠા છે એ બીજી રીતે પણ પ્રખ્યાત છે. કઈ રીતે? તો કે વૌઠામાં સાત નદીઓનો સંગમ થાય છે અને જ્યાં આટલી બધી નદીઓનો સંગમ થતો હોય એને પવિત્ર તીર્થધામ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કહેવાનો મતલબ છે કે પિતૃઓના શ્રાદ્ધ માટે પણ આ જે સ્થળ છે, વૌઠા ગામ છે કે જ્યાં સાત નદીઓનો સંગમ થાય છે, એ ત્યાં પિતૃઓના શ્રાદ્ધ માટે પણ આ સ્થળ પ્રખ્યાત છે. અને આ જ ગામમાં વૌઠાનો મેળો ભરાય છે અને આ મેળામાં ગધેડાની લે વેચ થાય છે. એના પછીનું આપણે વાત કરવાની છે તો કે સુરેન્દ્રનગર જિલ્લો, એમાં ચોટીલા તાલુકો છે અને ગામનું નામ છે થાનગઢ. ખાલી તમે થાન પણ કહી શકો છો. તો કે થાનગઢમાં તો કે ગુજરાતનો પ્રખ્યાત મેળો ભરાય છે તરણેતર. એટલે કે સુરેન્દ્રનગર જિલ્લો, થાનગઢ તાલુકો અને ગામનું નામ છે તરણેતર. ભાદરવા મહિનાની જે ચોથ, પાંચમ અને છઠ હોય છે ત્યારે આ મેળો છે એ તરણેતર ગામમાં ભરાય છે. આ મેળાને ગુજરાત સરકાર છે એણે પરંપરાગત મેળો તરીકે જાહેર કર્યો છે. અને આ મેળામાં દર વર્ષે તો કે હજારોની સંખ્યામાં વિદેશી જે પ્રવાસીઓ છે એ આવે છે. અને આ મેળામાં વિવિધ પ્રકારના જે ભારતના પ્રાચીન જે રમતો છે અથવા તો આપણા જે પ્રાચીન નૃત્યો છે એના પણ ત્યાં મનોરંજન તરીકે કાર્યક્રમો ગોઠવવામાં આવે છે. એવી જ રીતે હવે આપણે વાત કરવાની છે જૂનાગઢની. તો કે જૂનાગઢ છે એ પણ પવિત્ર યાત્રાધામ છે અને જૂનાગઢમાં પણ બે મેળાઓ ભરાય છે. એમાં પહેલું છે તો કે શિવરાત્રિનો મેળો. તો કે જૂનાગઢ છે એમાં જે ગિરનારની તળેટીમાં ભવનાથ આવેલું છે એ ભવનાથમાં દર વર્ષે શિવરાત્રિના દિવસે તો કે પાંચ દિવસનો શિવરાત્રિનો મેળો ભરાય છે. અને બીજો મેળો ભરાય છે એ છે પરિક્રમાનો મેળો. પરિક્રમા છે એટલે કે કોઈ પણ વસ્તુ છે એની ફરતે આટો મારવો. તો કે જૂનાગઢમાં ગિરનાર પર્વત આવેલો છે જે ગુજરાતનો સૌથી ઊંચામાં ઊંચો પર્વત છે. તો કે આ જે ગિરનાર પર્વત આવેલો છે એ ગિરનાર પર્વત છે એ 36 કિલોમીટરમાં ફેલાયેલો છે. તો દર વર્ષે લાખોની સંખ્યામાં સમગ્ર ગુજરાત અને ભારતમાંથી તો કે લોકો આવે છે અને આ મેળો છે એટલે કે ગિરનારની ચાલીને પરિક્રમા કરે છે. પાંચ દિવસનો આ મેળો ભરાય છે એટલે કે ભવનાથમાં પરિક્રમાનો મેળો અને શિવરાત્રિનો મેળો. એવી જ રીતે તો કે ડાંગ છે, બરાબર આદિવાસીઓનો જિલ્લો છે, એમાં ડાંગ દરબાર નામનો મેળો ભરાય છે. અને ત્યાં કોઈ પણ આદિવાસી જે પ્રજા છે એમના કોઈ પણ પ્રશ્નો છે એ પ્રશ્નોનું પણ ત્યાં સોલ્યુશન થાય છે. એટલે તો મેળાને નામ આપ્યું છે ડાંગ દરબાર. એટલે કે જે આદિવાસીઓના જે સરદાર હોય છે એ મેળામાં આવે છે, મેળો તો ભરાય છે પણ સાથે સાથે આદિવાસીઓના જે પ્રશ્નો છે એનું પણ ત્યાં સોલ્યુશન થાય છે. એટલે ડાંગમાં ડાંગ દરબાર નામનો મેળો ભરાય છે, વગેરે જેવા જાણીતા મેળાઓ ગુજરાતમાં ભરાય છે. એના પછીનું છે તો કે મધ્યપ્રદેશનું ઉજ્જૈન અને મહારાષ્ટ્રનું નાસિક છે એમાં અર્ધકુંભ મેળા ભરાય છે. અર્ધકુંભ મેળા એટલે કે જે આપણો જે કુંભ મેળો છે ને એ 12 વર્ષે એકવાર ભરાય છે અને અર્ધકુંભ મેળા છે ને એ 6 વર્ષે એકવાર ભરાય છે.
અને આ એ જ જગ્યાએ ભરાય છે કે જ્યાં 12 જ્યોતિર્લિંગોમાંના જ્યોતિર્લિંગો આવેલા હોય છે. ઉજ્જૈનમાં એક, ઉજ્જૈન એટલે મહારાષ્ટ્ર રાજ્ય, ત્યાં પણ 12 જ્યોતિર્લિંગોમાંનું એક જ્યોતિર્લિંગ છે. અને મહારાષ્ટ્રમાં નાસિક છે, એ નાસિકમાં પણ 12 જ્યોતિર્લિંગોમાંનું એક જ્યોતિર્લિંગ આવેલું છે. તો કે મહારાષ્ટ્રના નાસિકમાં અને જે મધ્યપ્રદેશ છે એના ઉજ્જૈનમાં પણ અર્ધકુંભ મેળાઓ ભરાય છે. હવે એના પછીનું છે એ છે કયું છે, તો કે ગોવા. તો કે ગોવા છે એ ગોવા કાર્નિવલ માટે જાણીતું છે, કારણ કે ગોવા ભારતનું એક એવું રાજ્ય છે કે જ્યાં સૌથી વધારે તમને પશ્ચિમી સંસ્કૃતિની અસર જોવા મળશે. એટલે કે વિદેશી જે સંસ્કૃતિ છે એની અસર તમને સૌથી વધારે ગોવામાં જોવા મળશે. અને ભારતમાં સૌથી વધારે વિદેશી પ્રજા જો કોઈ રાજ્યમાં આવતી હોય તો એ છે ગોવા જ. એટલે ગોવા છે એનો જે દરિયા કિનારો છે, એ દરિયા કિનારે દર વર્ષે ગોવા કાર્નિવલ ભરાય છે. આપણે કેમ ગુજરાત છે, તો એ ગુજરાતમાં તો કે ઘણા બધા અલગ અલગ કાર્નિવલો થાય છે. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો કે અમદાવાદમાં કાંકરિયા તળાવ છે, તો આ જે અમદાવાદમાં કાંકરિયા તળાવ છે એ કાંકરિયા તળાવમાં તો કે દર વર્ષે કાંકરિયા કાર્નિવલ યોજાય છે. કયા, તો કે જાન્યુઆરી મહિના. એવી જ રીતે આપણો જે કચ્છ જિલ્લો છે, એ કચ્છ જિલ્લોમાં તો કચ્છ જિલ્લામાં જે સફેદ રણ છે જેને આપણે ધોરડો કહીએ છીએ, ત્યાં દર વર્ષે રણોત્સવ થાય છે. એવી જ રીતે આપણું જે વડનગર છે, એ વડનગરમાં તાના રીરી મહોત્સવ થાય છે. એવી જ રીતે તો કે કહેવાનો મતલબ છે કે ગોવા છે એ દરિયા કિનારે આવેલું રાજ્ય છે, અને આ દરિયા કિનારે તો કે ગોવા કાર્નિવલ નામનો ફેસ્ટિવલ છે એ ઉજવવામાં આવે છે. અલગ અલગ એમાં તો કે કાર્યક્રમો છે એ યોજવામાં આવે છે. એટલે કહેવાનો મતલબ છે કે ભારત છે એની દરેકે દરેક પ્રજા છે એ ઉત્સવપ્રિય છે, મેળાઓના શોખીન હોય છે, અને નૃત્ય કરવામાં પણ પાછી એટલી જ શોખીન હોય છે. દરેકે દરેક રાજ્યના તહેવારો અલગ અલગ હોય છે, મેળાઓ અલગ અલગ હોય છે, અને દરેકે દરેક રાજ્યો છે એના તો કે નૃત્યો પણ અલગ અલગ હોય છે. આ હતું આપણે પેલું જે પશ્ચિમ ભારત, એના આપણે 6 પોઈન્ટ છે એની વાત કરી. હવે એના પછીના લેક્ચરમાં આપણે તો કે ઉત્તર ભારત છે એના 5 પોઈન્ટ છે એની વાત કરશું. થેન્ક યુ.